આવતીકાલે મળશે કેબિનેટની બેઠક. બુધવારે વિધાનસભામાં કાર્યક્રમના કારણે મંગળવારે કેબિનેટની બેઠક મળશે. બજેટ સત્રની તૈયારીઓની આખરી ઓપ અપાશે. ઉનાળામાં પીવાના પાણીના આયોજન પર ચર્ચા કરવામાં આવશે. તો ટેકાના ભાવે જણસીઓની ખરીદ કામગીરી પર સમીક્ષા કરાશે. તો વધુ વિગત મેળવીશું સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઇન પર જોડાયા છે. હિરેન, આવતીકાલે કેબિનેટની બેઠક છે, કયા કયા મુદ્દાઓ પર ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે? સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે, પરંતુ આ વખતે બુધવાર અને ગુરુવાર બંને દિવસે વિધાનસભામાં ગણેશ વાસુદેવ માલવંકર સંસદીય બ્યુરો દ્વારા ધારાસભ્યો માટેનો વર્કશોપ છે, જેની અંદર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેવાના છે. અને એને ધ્યાનમાં રાખી કેબિનેટ બેઠક આવતીકાલે એટલે કે મંગળવારે સવારે મળશે, જેમાં ગત આવતા સપ્તાહે મળનારું જે વિધાનસભાનું બજેટ સત્ર છે એ બજેટ સત્રની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે. જે વિધેયકો વિધાનસભામાં રજૂ કરવાના છે એ વિધેયકોને પણ કેબિનેટની બહાલી આપવામાં આવશે. સાથે ઉનાળામાં પાણીની જરૂરિયાતો, ખાસ બનાસકાંઠા કચ્છ સહિતના જિલ્લાઓ એવા છે કે જ્યાં પાણી પીવાનું પહોંચાડવા માટે ટેન્કરનો ઉપયોગ કરવો પડે છે, એની તૈયારીઓ શું છે તેની સમીક્ષા કરવામાં આવશે. બીજી તરફ G20ની જે બેઠકો બાકી છે તે અંગે અને સાથે ટેકાના ભાવે જે જણસીઓ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે, હાલની શું સ્થિતિ છે તેની સમીક્ષા પણ આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે. મહત્વનું બજેટ સત્રને લઈને રહેશે, કારણ કે બજેટ પહેલાનું આ જે કેબિનેટ બેઠક છે જેની અંદર બજેટની સ્પીચ, રાજ્યપાલની સ્પીચ અને સાથે નવી જોગવાઈઓ કરવાની છે. નવા જે કાયદાઓ આવશે એને રાજ્ય કેબિનેટ બેઠકમાંથી બહાલી આપવી જરૂરી હોવાથી આવતીકાલે કેટલાક વિધેયકોને કેબિનેટમાં રજૂ કરાઈ શકે છે. જી જી, આભાર તમામ વિગતો બદલ.